સાણ ગામે વિદેશી દળોનો વેપલો કરવા સાથે મોબાઈલ ફોન અને વાહન ચોરીની સાથે અન્ય ગુનામાં પોલીસ મહેશ મચ્છરને તપાસના કામે લાગી ગઈ. શનિવારે શંકાસ્પદ હાલતમાં તેનું મોત થતા પોલીસ દોડતી થઈ હતી. ઓલપાડ તાલુકાના સાણ ગામમાં સાણ સુગર રોડ નહેર કોલોની ખાતે રહેતો મહેશ મચ્છર, જે સાણ વિસ્તારમાં વિદેશી વેધાવટના દારૂનો વેપલો કરતો આવ્યો હોય, ત્યારે દારૂનો વેપલો કરવા સાથે મોબાઈલ અને વાહન ચોરીના ગુનામાં પણ તેનું નામ ખુલ્યું હોય. વાહન ચોરીના ગુનામાં કામે તપાસ અર્થે સુરત ગ્રામની એલસીબી પોલીસ શુક્રવારે તેને સાણ ગામથી પકડી લઈ ગઈ. એલસીબીની કસ્ટડીમાં રાખેલો મહેશ મચ્છરનું શનિવારની રાત્રે અચાનક મોત થવાની શંકાસ્પદ ઘટના ઘટી. વાહન ચોરીની ઘટનામાં તપાસ અર્થે પોલીસ લઈ ગયા બાદ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત થવાની ચુકવનારી ઘટના બનતા રાત્રિએ પોલીસ દોડતી થઈ હતી. મહેશ મચ્છરના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો. જ્યારે પોલીસ અધિકારીઓ મહેશ મચ્છરનું અકસ્મિત રીતે મોત થયાનું કહેતા જ વધુ તપાસમાં લાગ્યા હતા. જોકે બનાવ અંગે અનેક શંકાઓ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.